વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારા ચેપ્ટર નંબર દસ માપન પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ બરાબર તો મેં તમને અહીંયા આકૃતિમાં કંઈક દેખાય છે આ પેજમાં કે મેં ત્રણ આકૃતિઓ દોરેલી છે જેને તમે બધા બહુ સરળતાથી ઓળખી શકો તો આ શું છે ચોરસ ત્રિકોણ અને લંબચોરસ બરાબર નામ લખી દઈએ સૌથી પહેલાં આ છે ચોરસ ત્રિકોણ અને બરાબર તો આ ત્રણ આકાર કેવા છે છે નિયમિત એટલે કે જેમના માપ આપણે સરળતાથી શોધી શકીએ તો કોઈ તમને ચોરસ નું માપ શોધવાનું કે તો તમે શું કરશો અથવા કોઈ તમને આ ત્રિકોણ નું માપ એક કોઈ તાર આપશે તમને અને તમને ઉદાહરણ તરીકે એવું કહે કે કોઈ તાર થી ત્રિકોણ બનાવ તો એ ત્રિકોણ તમે કેટલી લંબાઈ નો બનાવ્યો એ કઈ રીતે ખબર પડશે તમને અથવા કોઈ તમને અમુક લંબાઈ આપીને કહેશે કે ત્રિકોણ બનાવવાનું છે અને ત્રિકોણ ની ત્રણેય બાજુ કેવી હોય છે સરખી અથવા ચોરસ ની ચારે બાજુ કેવી હોય છે સરખી તો તમે એનું માપ કઈ રીતે લેશો એ તો તમને એક વખત માટે ચોરસ ત્રિકોણ અને લંબચોરસ માં ખબર હોય છે કે ચોરસ માં ચારે બાજુ સરખી ત્રિકોણ માં ત્રણેય બાજુઓ સરખી હોય છે લંબચોરસમાં સામ સામેની બાજુઓ સમાન હોય છે પરંતુ જો તમને અહીંયા કોઈ આ પ્રકારની આકૃતિ બનાવીને આપે કે પછી આવી આકૃતિઓ બનાવીને આપે અથવા તમને કોઈ એવું કે આ તાર લઈને આવા પ્રકારના તમારે આકૃતિઓ બનાવવાની છે તો તમે એનું માપ કઈ રીતે અથવા તમને આ આ પ્રકારનો તાર આપીને રીતે ગોઠવીને એની માપ કે લંબાઈ શોધવાનું તો તમે તેની લંબાઈ કઈ રીતે શોધી શકશો તો આ બધા જ પ્રશ્નોનો જવાબ છે આપણો પરિમિતિ એટલે કે કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને શું કહેવાય પરિમિતિ તો ના ખબર પડી કે કોઈ બંધ આકૃતિ એટલે કે જેની આકૃતિ એક જગ્યાથી માનો કે હું અહીંયા કોઈ એક સ્થાન એસ માનું છું એસ એટલે કે મેં શરૂ કર્યું સ્ટાર્ટિંગ પોઈન્ટ ત્યાંથી ફરીને એટલે કે આ આખો સમગ્ર માર્ગ મેં શું કર્યો છે કવર કર્યો અને પાછી હું એસ સ્થાન પર આવી જાઉં એટલે કે હું જેટલું ડિસ્ટન્સ ફરી છું અથવા મેં જેટલું બી અંતર કાપ્યું

આકારો કેવા છે અનિયમિત વેલ્યુ જુદી જુદી હોય છે એ જ રીતે આમાં અથવા કોઈ આકૃતિમાં એસ બિંદુથી સ્ટાર્ટ કરીને આપણે ફરીને આવીએ ને પાછા એસ બિંદુ આવીએ તો આજે આપણો પથ જે આપણે કાપ્યો છે એ શું થશે

એ વાળ કરવા માટે એટલે કે પરિમિતિનો ઉપયોગ નહીં પરંતુ આ જે ખેતરો હશે એની એની આપણે પરિમિતિ શું કરીશું શોધીશું લંબાઈ કોઈ હશે ચોરસ ખેતર હશે તો એની ચારે બાજુ લંબાઈ હશે અને જો ખેતર લંબચોરસ હશે તો લંબાઈ અને પહોળાઈ જાણીને આપણે એની પરિમિતિ શોધીને પછી આપણે શું કરીશું એ નિશ્ચિત કરી શકીએ છીએ કે આટલું અંતર આપણને જરૂર પડશે અથવા જો વાળ કરવી હોય તો આટલા લંબાઈનો આપણે તારની બગીચાઓ માપનો પથ અથવા તો રસ્તો બનાવવા માટે હાલના સમયમાં આપણે જોવા મળે છે કે ટ્રેકિંગ વાળા બહુ બધા વે હોય છે જ્યાં લોકો દોડતા હોય છે તો એ બધી વસ્તુઓ બનાવવા માટે એની લંબાઈ પહોળાઈ જાણીને અથવા જો ચોરસ હશે તો લંબાઈ જાણીને આપણે એની પરિમિતિ શોધીને સરળતાથી રસ્તો અથવા પથ બનાવી શકીએ છીએ તો પરિમિતિનો ઉપયોગ તો આપણે જોઈ લીધો પણ આ પરિમિતિ શોધવી કઈ રીતે એ પણ જોઈ લઈએ હવે તો કોઈ પણ આકૃતિ ચાહે એ નિયમિત આકૃતિ હોય કે અનિયમિત આકૃતિ હોય એની પરિમિતિ કઈ રીતે શોધવી તો મેં અહીંયા બે ઉદાહરણ લીધા છે સૌથી પહેલું જે છે તો શોધવાની હોય છે આપું છું એ બી સી ડી તો આપણે બધી જ બાજુઓનો શું કરવાનો છે સરવાળો એ પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડી એ હું આ પથને આ રીતે જોઉં છું બરાબર તમે ઈચ્છો તો એ બીની જગ્યાએ બીએ લખી શકો ડીએ ની જગ્યાએ એડી લખી શકો બરાબર હવે આ બધા માપ જે આમાં આપ્યા છે એબી બી બરાબર ચાલીસ બીસી બરાબર દસ સીડી બરાબર ચાલીસ અને એડી બરાબર દસ તો હું બધાનો સરવાળો કરી દઈશ એટલે કે આપણા પાસે જવાબ આવશે સો સેન્ટીમીટર તો આમે જે ચારે બાજુના મને માપ ખબર હતા એ પરથી બધાનો સરવાળો કરીને મેં જે શોધ્યો છે એ શું છે એની પરિમિતિ છે હવે એક બીજું ઉદાહરણ છે જેમાં તમને કોઈ અનિયમિત આકાર આપ્યો છે બરાબર મેં તમને આગળ જે બતાડ્યું કે જો હોય શકે કે બધા આકારો નિયમિત ના હોય તો આવા પ્રકારના આકારો પણ તમને સ્વાધ્યાય નંબર દસ પોઈન્ટ એકમાં આપ્યા છે જે આગળ આપણે જોઈશું તો એના કઈ રીતે શોધવા એ બધા સૂત્રો આપણે અત્યારે જોઈ લઈએ જેથી જ્યારે આપણે દાખલો ગણીશું તો આપણને વસ્તુ શું રહેશે સરળ પડશે અહીંયા જે માપ આપું છું પી ક્યુ આર એસ ટી બરાબર ટી યુ અહીંયાથી અલગ થાય છે તો સૌથી પહેલા આપણે શું કરીશું પરિમિતિ બરાબર પી ક્યુથી થી શરૂ કરીએ પી ક્યુ પ્લસ ક્યુઆર પ્લસ આર એસ પ્લસ એસ ટી પ્લસ ટીયુ અને પી હવે આપણે શું કરીશું આ બધાની વેલ્યુ પુટ ઓન કરીશું અથવા બધી વેલ્યુ અહીંયા મૂકી પી ક્યુથી શરૂ કરીએ એસી પ્લસ સો પ્લસ એકસો વીસ પ્લસ નેવું પ્લસ તો હવે આ બધાનો શું કરીશું સરવાળું આ ત્રણ નો સરવાળો શું થાય છે અને જ્યાં આપણને પાછળ જે એકમ આપ્યો હોય જેમ કે અહીંયા મીટર આપ્યું છે તો આપણો જવાબ હંમેશા મીટરમાં લખવું અહીંયા જો તમને સેન્ટીમીટર આપ્યું છે એટલે મેં અહીંયા જવાબ છે એ સેન્ટીમીટરમાં છે છે તો હવે આપણે આપણે શું કર્યું બધા જે 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 નિયમિત આકારો આપણે ઓળખીએ છીએ ત્રિકોણ હોય ચોરસ હોય સટકોણ હોય એ બધાને નિશ્ચિત સૂત્ર આપેલા છે જેનો ઉપયોગ કરીને આપણે એનો આગળ પણ ઘણા બધા દાખલાઓ આવશે જેમાં આપણે એનો ઉપયોગ કરતા જેથી આપણને સરળતા પડે કે આપણને ખબર પડશે કે લંબ ચોરસનું કઈ રીતે તો સૌ પહેલા એ જોઈ લઈએ સામ સામેની બાજુઓ કેવી હોય છે સમાન તો જે આને આપણે શું કહીએ એલ અને આને આપણે કહીએ છીએ બી એટલે ટોટલ કેટલી બાજુઓ છે કુલ ચાર બાજુઓ છે તો લંબ ચોરસની પરિમિતિ બરાબર એ રીતે હોય છે કે લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ પહોળાઈ તો હવે આટલું મોટું લખવા કરતા આપણે એને શું લખીએ છીએ ટુ ઈન્ટ એલ પ્લસ બી એટલે કે બે વખત લંબાઈ અને પહોળાઈનો સરવાળો જેથી આપણે લંબાઈની સોરી લંબચોરસની પરિમિતિ સરળતાથી શોધી શકીએ બરાબર તો આ સૂત્રનો ઉપયોગ ઉપયોગ આપણે હવે પણ લંબચોરસની પરિમિતિ આવશે ત્યારે તેનો કરીશું એક વાત યાદ રાખવાની છે આમાં તમારે કે આપણને કોઈ પણ દાખલામાં ક્યારેક લંબચોરસ એવું ના લખ્યું હોય તો આપણને કઈ રીતે ખબર પડશે કે આ જે આકૃતિ છે અથવા દરેક વખતે આકૃતિ બી ના આપી હોય તો આપણે શું જોવાનું જ્યારે એલ અને બી એટલે કે લંબાઈની જે વેલ્યુ હશે એ અલગ અલગ હશે જ્યારે ચોરસ હશે એમાં ચારે કેવી હોય છે સરખી એટલે કે જો ચોરસ હશે તો દસ ગુણ્યા દસ લખ્યું હશે પરંતુ લંબચોરસ હશે તો કદાચ દસ ગુણ્યા સાત હોય એટલે કે એક જુદું અને બીજી લંબાઈનું માપ જુદું હોય છે બરાબર તો આપણે લંબ ચોરસની પરિમિતિ સુધી અત્યારે રાખીએ આગળનું નેક્સ્ટ લેક્ચરમાં